બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ થરાદ સુઈગામ ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. પહેલા તીડ, તેના પછી શિયાળામાં માવઠું અને ઉનાળાના શરૂઆતના દિવસોમાં બે વખત કમોસમી વરસાદ અને ફરીવાર રાજસ્થાનના રસ્તેથી બનાસકાંઠામાં તીડ ત્રાટકવાની સંભાવનાએ ખેડૂતોને બેહાલ કર્યા છે. ત્યારે એકવાર ફરી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડના આક્રમણની આગાહી કરવામાં આવતા ખેડૂતો ભયભીત બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ અને થરાદ તાલુકાના ખેડૂતો ભારે ચિંતિત જણાયા છે. અવારનવાર કમોસમી માવઠું બાદ તીડનું આક્રમણ અને હવે ફરી તંત્રએ ખેડૂતોને તીડ ત્રાટકવાની સંભાવના બતાવી છે. ત્યારે વાવ તાલુકાના ખેડૂતોને વાવના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતોને તીડના આક્રમણને લઈ તમામ રીતે તૈયાર રહેવાની સૂચના આપી છે. આગામી સમયમાં રાજસ્થાન તરફથી તીડ ત્રાટકી શકે તે સંભાવનાના પગલે વાવ અને થરાદના ખેડૂતો ભયભીત બન્યા છે. માધ્યમથી જાણવા મળ્યું કે રાજસ્થાન તરફથી તીડનું મહાઝુંડ ગુજરાતની બોર્ડર તરફ આવી રહ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી જવાબદારી તંત્રને જાણ કરે અને આ વિસ્તારના જે અત્યારે ખેતરોની અંદર બાજરી, જુવાર, ઘઉં અને નાના મોટા એવા પાકો અત્યારે ખેતરોમાં છે અને એને નુકસાન ન થાય અને એ માટે તંત્રને મેં પણ જાણ કરેલ. હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો આવી રીતે ચોથી વખતનો તીડો વાવ ને એનો આજુબાજુ વિસ્તારમાં આક્રમણ કરી રહ્યા છે ત્યારે એ કાયમી એનો નિકાલ થાય અને આ બાજુ જો આવી રીતે તીડ આવશે તો એના ખેડૂતોની હાયરલત બિલકુલ દયનીય થઈ જશે અને એનું કાયમ માટે નિયંત્રણ આવે એ જ હું આ તંત્રને એના માટે એક મારો એનું નિયંત્રણ થાય એના માટે કામ વિનંતી કરું છું. ખેતીવાડી વિભાગ દ્વારા ફરી એકવાર તીડના આક્રમણની આગાહી કરવામાં આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર પણ તીડના આક્રમણને નિયંત્રણમાં લેવા માટે અત્યારથી જ આકોતરા આયોજનમાં લાગી ગયું હોવાનું સ્થાનિક મામલતદાર જણાવી રહ્યા છે. માન્ય કલેક્ટર સાહેબે સૂચના આપી કે સરહદી વિસ્તારમાં મોટા તીડોનો ટોળો આવી રહ્યું છે. ટૂંક સમયમાં આપણા સરહદી વિસ્તારમાં, વાવ તાલુકાના વિસ્તારોમાં, થરાદ તાલુકાના વિસ્તારમાં આવવાની શક્યતા રહેલી છે. આ બાબતે અમે સરપંચશ્રી, તલાટીશ્રી અને અગ્રણી ખેડૂતોને પણ જાણ કરી દીધી અને તેઓના ટ્રેક્ટર જે સ્પ્રેવાળા છે એ તૈયાર રાખવા, એમની યાદી બનાવવા માટે કીધેલું છે. દરેકના કોન્ટેક નંબર સાથે તૈયાર રાખવું અને આ બાબતે દવા સરકારશ્રી આપશે. કોરોનાનો ભય હોય, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે રીતનું આગોતરું આયોજન કરી અને દયાનો સંકાર કરવામાં આવશે એવું આયોજન કરવામાં આવ્યું છે.